છેલ્લા 5-6 વર્ષથી મને જીઆરડી અને એસિડ રિફ્લક્સની તકલીફ હતી. ગઈકાલે મારી સર્જરી કરવામાં આવી, એના પછી હું ચાલતો ફીરતો થયો, લિક્વિડ લીધું, ડાયટ લીધું અને સારું છે અને આજે રજા આપી છે. મારી કોઈ જ દવા હાલમાં ચાલુ નથી, ખાવા પીવામાં કોઈ તકલીફ પણ નથી પડતી અને મને કમ્પ્લીટ છે. એન્ટાસિડ દવાઓ પણ બંધ થઈ ગઈ છે અને મારું સંપૂર્ણ કામકાજ હું જાતે કરી શકું છું. મારું નામ કિરણકુમાર ચૌધરી છે, હું મોડાસાથી આવું છું. છેલ્લા 5-6 વર્ષથી મને જીઆરડી અને એસિડ રિફ્લક્સની તકલીફ હતી. કિરક ડૉક્ટરને મેં બતાવ્યું, એમને કીધું પીએચ મેનોમેટ્રી ટેસ્ટ કરાવી દો, એના પછી આગળ આપણે વિચારશું. મેં નળી નખાવી છે 24 કલાક, હું આજે આવ્યો છું, 24 કલાક પૂરા થઈ ગયા. અત્યારે મને સારું લાગે છે, નળી નાખવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો, કોઈ તકલીફ બી નથી પડી, ખાધું પીધું અને શાંતિથી ઊંઘ આવી છે. હવે ડૉક્ટર શું સલાહ આપે આગળ જોઈએ. મારું નામ કિરણકુમાર ચૌધરી છે, મારું પીએચ થયું હતું અઠવાડિયા પહેલા, પછી ડૉક્ટરે સજેશન કર્યું કે સર્જરી કરાવી લો, તમને કાયમી દવા બંધ થઈ જશે. એના પછી ગઈકાલે સર્જરી કરવામાં આવી, 1 કલાક પછી હું ચાલતો ફીરતો થઈ ગયો. જ્યુસ પણ આપવામાં આવ્યું હતું, લીંબુ પાણી પણ આપવામાં આવ્યું હતું, એના પછી દાળ ભાત જમવામાં પણ આપ્યા હતા અને અત્યારે મને સારું છે, રાત્રે ઊંઘ પણ કમ્પ્લીટ આવી છે અને આજે હવે રજા આપે છે. મારું નામ કિરણકુમાર ચૌધરી છે, સર્જરી થઈ ગઈ છે મારી, બીજા દિવસે રજા આપી છે. આજે 2 દિવસ પછી હું ફોલોઅપ માટે આવ્યો છું. મેં ખાધું પીધું કમ્પ્લીટ છે, કોઈ તકલીફ નથી, શાંતિથી ઊંઘ પણ આવી હતી, અત્યારે સારું છે ને હવે હું ઘરે જઈ રહ્યો છું. 4 મહિના પહેલાં મારી જીઆરડીની સર્જરી થઈ હતી. આજે હું રૂટીન ચેકઅપ માટે અહીંયા દવાખાને બતાવવા આવ્યો છું. મારી કોઈ જ દવા હાલમાં ચાલુ નથી, ખાવા પીવામાં કોઈ તકલીફ પણ નથી પડતી અને મને કમ્પ્લીટ છે. એન્ટાસિડ દવાઓ પણ બંધ થઈ ગઈ છે અને મારું સંપૂર્ણ કામકાજ હું જાતે કરી શકું છું અને હાલમાં કોઈ જ પ્રોબ્લેમ નથી મને.